ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબો દ્વારા વર્ષ 2020-21 ની આકર્ષક લવાજમ યોજના ચાર આકર્ષક ઓપ્શન્સમાંથી આપની પસંદગીની યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે વોટ્સએપ ન્યૂઝ અપડેટ અને બે લકી ડ્રોનો લાભ મેળવો સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થયો હતો જામનગર શહેરમાં ગાજવીજ સાથે પોણો ઇંચ વરસાદ થયો છે કાલાવડ અને જામજોધપુર તાલુકામાં પોણા બે ઇંચ તથા લાલપુર તાલુકામાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે જોડિયા તાલુકામાં અડધો ઇંચ તથા ધ્રોલ તાલુકામાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મેઘમહેર થઈ છે દ્વારકા તાલુકામાં અઢી ઇંચ ભાણવડ તાલુકામાં એક ઇંચ તથા કલ્યાણપુર તાલુકામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે ખંભાળિયામાં હળવા ઝાપટા આવ્યા હતા ભાણવડ તાલુકાના શિવા ગામમાં એક મકાનના ધાબા પર વીજળી કનારા નામના વર્ષીય યુવાનનું મૃત્યુ થયું છે મેવાસા ગામમાં વાડી વિસ્તારમાં વીજળી એક ભેંસનું મૃત્યુ થયું છે આ ઉપરાંત રાજ્યમાં ગીર સોમનાથ જિલ્લામાં એકથી થી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે મુંબઈમાં પણ ભારે વરસાદથી રસ્તાઓ પર જળ ભરાવાની સ્થિતિ સર્જાઈ છે જામનગર શહેરમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે રણજીત રોડ ચોહાણ ફળી વિસ્તારમાં સંદીપ મહેન્દ્રસિંહ જોવાળ નામના છત્રીસ વર્ષીય પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે જામનગર શહેર ઉપરાંત જિલ્લામાં નવા સાત કેસ નોંધાયા છે લાલપુરમાં ઓગણપચાસ વર્ષીય ચંદ્રેશ બાબુભાઈ મોટી ખાવડીમાં પચાસ વર્ષીય જિજ્ઞાસા પટેલ સચાણા અલિયાબાડામાં છવ્વીસ વર્ષીય મોહમ્મદ ઇમરાન પઠાણ તથા ધ્રોલ તાલુકાના સુમરા ગામના ત્રીસ વર્ષીય યશવી કાકરિયા કોરોનાગ્રસ્ત થયા છે ઉપરાંત ધ્રોલ ગામના અગિયાર વર્ષીય કેયુર હિમાંશુભાઈ નવ વર્ષીય પાર્થ હિમાંશુભાઈ તથા બાસઠ વર્ષીય બાનુબેન ગફારભાઈનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કુલ સોળ કેસ નોંધાયા છે આજે દેવભૂમિ દ્વારકામાં પણ નવો એક કેસ નોંધાયો છે ખંભાળિયાના જૂના તાથિયા ગામે પિસ્તાલીસ વર્ષીય હરદાસભાઈ લાખાભાઈ કરમૂરને કોરોના થયો છે જામનગરમાં કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે શહેરમાં નિયમિત કોરોનાના નવા દસ બાર કેસ નોંધાઈ રહ્યા છે આવા સંજોગોમાં શહેરની ઘણી ખાનગી હોસ્પિટલોમાં સ્વચ્છતા અને સાવચેતીનો અભાવ હોવાની ફરિયાદ ઉઠી છે વેઇટિંગ એરિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ હોસ્પિટલમાં બેડમાં સેનિટાઈઝિંગનો અભાવ વગેરે જેવી બેદરકારી જોવા મળી રહી છે આ અંગે તંત્ર જાગૃત થાય અને ખાનગી હોસ્પિટલોનું ચેકિંગ કરવામાં આવે તે જરૂરી છે જામનગરમાં તળાવની પાળ પર આવેલ ઐતિહાસિક ભુજિયા કોઠાનો અંદાજે આઠ કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર થશે આ માટેના પ્રોજેક્ટ અંતર્ગત ટૂંક સમયમાં જ કામગીરી આરંભ થશે હાલ પ્રોજેક્ટના પ્રી સ્ટાર્ટ મોડમાં એટલે કે પ્રોજેક્ટના આરંભ પૂર્વે ભુજિયા કોઠાની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે